પાકિસ્તાનમાં મોંઘવારીએ માજા મૂકી છે. પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સના જણાવ્યા પ્રમાણે નવેમ્બર 2022ની સરખામણીએ ડિસેમ્બર 2022માં ફુગાવાનો દર વધ્યો છે. નવેમ્બરમાં ફુગાવો 23.8% હતો, જ્યારે ડિસેમ્બરમાં તે વધીને 24.5% થઈ ગયો છે. જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવોમાં 29% વધારો થયો છે. છેલ્લા 8 મહિનાથી ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને ગત વર્ષે આવેલા ભયાનક પૂરે પાકિસ્તાનની હાલત ખરાબ કરી નાખી છે. પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે ભયંકર દબાણ અનુભવી રહ્યો છે. આયાત વધી રહી છે, તેની સામે નિકાસ મામૂલી છે. દેશના વિદેશી મુદ્રા ભંડારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે સવાલ એ થાય છે કે શું પાકિસ્તાનની હાલત પણ શ્રીલંકા જેવી થઈ જશે? આર્થિક વિશેષજ્ઞ વ્યાપારી ખાદ્યમાં વૃદ્ધિને પાકિસ્તાનની અર્થવ્યવસ્થા માટે ખતરનાક સંકેત માને છે, કારણ કે આ ખાદ્ય ચાલુ ખાતાની ખાદ્ય વધારીને વિનિમય દર પર નકારાત્મક અસર ઊભી કરે છે. તેને આર્થિક મદદ મેળવવામાં પારાવાર મુશ્કેલી નડી રહી છે, જેને કારણે વિદેશી મુદ્રા ભંડાર ઘટી રહ્યો છે. પાકિસ્તાનને આવનારા કેટલાક મહિનાઓમાં 30 અબજ ડોલરનું ચૂકવણું કરવાનું છે, પરંતુ તેને માટે જો પર્યાપ્ત નાણાંની વ્યવસ્થા નહીં થાય તો તેને માથે ડિફોલ્ટર થવાનું સંકટ તોડાઈ રહ્યું છે. જો કે પાકિસ્તાની નાણાં મંત્રાલયે આ પ્રકારની આશંકાને નકારી કાઢી છે. પાકિસ્તાનને આવનારા સમયમાં 30-32 અબજ ડોલરની જરૂર છે, પણ તેના કેન્દ્રીય બેંકમાં ફોરેન એક્સચેન્જ ભંડારમાં માત્ર 6 અબજ ડોલર છે. તે પૈકી ઘણા ચીન, સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરબ જેવા મિત્ર દેશો પાસે એ શરત પર લીધેલા નાણાં છે કે તેને ખર્ચ કરી શકાય તેમ નથી. એટલે તેને લઈને સીધો સવાલ એ થાય છે કે શું ખર્ચ માટે ઉપલબ્ધ ડોલર ઓછા હોવાને કારણે પાકિસ્તાન જો વિદેશી કરજ ચૂકવી નહીં શકે તો તે ડિફોલ્ટ થઈ શકે છે? પણ પાકિસ્તાનના નાણાં મંત્રાલયને દેશ ડિફોલ્ટ નહીં થાય તેવો આત્મવિશ્વાસ કેમ છે? તો બીબીસી ઉર્દુ સર્વિસે પાકિસ્તાનના કેટલાક અર્થતંત્રના જાણકારો સાથે વાત કરી કે શું પાકિસ્તાન પાસે જો કરજના ચૂકવણાના પૈસા નહીં હોય તો તે ખરેખર ડિફોલ્ટ થઈ શકે છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પોલિસી ઇન્સ્ટિટ્યૂટના વિશેષજ્ઞ ડોક્ટર સાજિદ અમીન કબૂલે છે કે પાકિસ્તાન પાસે ઉપયોગ લાયક ફોરેન રિઝર્વ ઓછું છે, પણ તે કહે છે કે 70 વર્ષમાં ઘણીવાર અત્યારે છે તેના કરતાં પણ ઘણી ઓછી ફોરેન રિઝર્વ હતી, છતાં ક્યારે પાકિસ્તાન ડિફોલ્ટ નથી થયું. સાજિદ કહે છે કે પાકિસ્તાનનું જે કરજ છે તે રોલ ઓવર પણ થઈ શકે છે, એટલે કે તેને ચૂકવણા માટે વધુ સમય મળી શકે છે. બીજી તરફ પાકિસ્તાનના નાણામંત્રી ઇસહાક ડારને વિશ્વાસ છે કે પાકિસ્તાનને IMF પાસેથી મદદ મળી રહેશે. આર્થિક મામલાના જાણકાર ડોક્ટર ખાકાન નજીબ પણ IMFને પાકિસ્તાની અર્થવ્યવસ્થાને ઓક્સિજન પૂરું પાડનાર તરીકે લેખાવે છે. ખાકાનના જણાવ્યા પ્રમાણે જો IMF તરફથી ફંડનો ફ્લો આવવો શરૂ થઈ જશે તો પાકિસ્તાનની આર્થિક હાલતમાં સુધારો આપોઆપ દેખાશે. જાણકારો કહે છે કે પાકિસ્તાને નિકાસ વધારવી જોઈએ, પરંતુ તેમને ભયસ્થાન એ દેખાય છે કે દુનિયામાં મંદીના ભણકારા છે અને તેથી તે હાલ મુશ્કેલ લાગે છે. બીજું, પાકિસ્તાનમાં વિદેશી રોકાણ આવવું જોઈએ, પરંતુ તે પણ આવી નથી રહ્યું. ત્રીજું, સરકારી માધ્યમો દ્વારા પણ ડોલર બ્લોક હોવાને લઈને વિદેશી મુદ્રા પ્રાપ્તિમાં વિક્ષેપ પડી રહ્યો છે, એટલે તેમાં યોગ્ય વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. મિત્ર દેશોએ આપેલા ડોલર જો ખર્ચ ન કરી શકે તો પાકિસ્તાનને તેનો શું ફાયદો? હવે પાકિસ્તાન મુદ્રા વિનિમયના ભંડારમાં રહેલા અમેરિકા ડોલરની મદદથી તે કરજ ચૂકવી શકે છે અથવા તો જરૂરી સામાન આયાત કરી શકે છે. આ હિસ્સો મિત્ર દેશો તરફથી મળતા ડોલરમાંથી આવે છે, જો કે તે તેને ખર્ચ નથી કરી શકતું, કારણ કે આ ડોલર રાખવાનો પાકિસ્તાનનો ફાયદો એ છે કે તેનાથી તે પાકિસ્તાની રૂપિયાના મૂલ્યમાં સ્થિરતા લાવી શકે છે અને તેનું મૂલ્ય નીચું નહીં જાય. પણ પાકિસ્તાની ચલણ ડોલરની સામે સતત નીચું ગયું છે. પાકિસ્તાની રૂપિયો નીચે જવાને કારણે માર્કેટનો તેના પર ભરોસો ઓછો થઈ શકે છે, પણ મિત્ર દેશો તરફથી મળેલા ડોલર જો પાકિસ્તાનના મુદ્રા ભંડારમાં હોય તો તે માર્કેટને ભરોસો અપાવી શકે છે કે તેની પાસે ડોલર છે અને તે તેમની મદદથી IMF પાસે મદદ મેળવી શકે છે. જો કે પાકિસ્તાને IMF પાસે તેના પ્રોગ્રામને મંજૂર કરાવવા માટે પહેલાં તો તેના સરકારી સ્ત્રોતો અને ઓપન માર્કેટમાં ડોલરના મૂલ્યમાં સામંજસ્ય એટલે કે તાલ બેસાડવાની જરૂર છે. આ બધા વચ્ચે હકીકત એ છે કે પાકિસ્તાનમાં ગરીબ લોકો માટે જીવન જરૂરી ચીજવસ્તુઓ લેવાનું દુષ્કર થઈ ગયું છે.